નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં વિષય ગણિત સામાયિક મૂલ્યાંકન કસોટી છે પેપર, એનો આન્સર છે તે આપણે જોઈશું. તો અહીં પ્રશ્ન 1 તમને આપવામાં આવેલ છે કે માગ્યા મુજબ લખો. તેમાં પ્રશ્ન 1 છે કે 2 અંકની સૌથી નાની સંખ્યામાં 90 ઉમેરતા કઈ સંખ્યા મળે? હવે તો શું કીધું છે, 2 અંકની સૌથી નાની સંખ્યા, એટલે 2 અંકની સૌથી નાની કઈ થાય? 10 થાય. તો 10, હવે એમાં 90 ઉમેરવાના છે એટલે 10 વત્તા 90, આમ થાય. તો 10માં 90 ઉમેરીએ તો કેટલા થાય? 100. માટે કઈ સંખ્યા મળશે? 100. તો જવાબમાં લખવાનું 100. ત્યારબાદ પ્રશ્ન 2 છે, ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. તો અહીં તમને 364, 647, 746 અને 674 આપેલ છે. તો મોટી સંખ્યા છે તે પહેલાં આવશે, ઉતરતો ક્રમ છે એટલે મોટી સંખ્યા છે તે પહેલાં આવશે, એટલે સૌથી પહેલાં શું લખવાનું? 746. ત્યારબાદ શું લખવું? 674. ત્યારબાદ લખ્યું 647 અને છેલ્લે લખ્યું 364. સારી રીતના તમારે ઉતરતા ક્રમમાં છે તે સંખ્યા થશે. ત્યારબાદ છે, એક ટ્રકમાં કેરીના 300 બોક્સ સમાય છે, તો કેરીના 900 બોક્સ સમાવા કેટલા ટ્રકની જરૂર પડે? હવે શું કીધું છે, હવે એક ટ્રકમાં એટલે કે 3000 બોક્સ સમાય છે, તો 3000 બોક્સ એક ટ્રકમાં સમાય છે, તો 9000 બોક્સ સમાવા કેટલા ટ્રકની જરૂર પડે? તમ થાય બોક્સ અને ટ્રક, આમ થાય. હવે શું કરવાનું? ક્રોસ ગુણાકાર. તો 9000 × 1/3000 આમ થાય. તો 3 3 0 ઉડી ગયા, તો 3 3 9 આમ થાય. તો કેટલા ટ્રકની જરૂર પડે? 3 ટ્રકની. તો અહીંયા લખવાનું તમારે ચોથામાં જવાબમાં 3 ટ્રક. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે 2 3 8 અંકોમાંથી એવી સંખ્યા મળે કે જેને 2 વડે ભાગતા શેષ 1 મળે છે. અહીં તમારે 3 પણ આવી શકે, બરાબર, એટલે 3 વડે ભાગતા શેષ છે 1 મળે. ત્યારબાદ હવે ચોથું છે, સોરી પાંચમું છે, કે 1 વર્ગમાં 40 બાળકો છે, તો દરેકને 1 નોટબુક આપવામાં આવે ને 2 પેન આપવામાં આવે, તો કેટલી નોટબુક અને પેન જોઈએ? હવે 40 બાળકો છે તો નોટબુક જોઈએ. સૌપ્રથમ આપણે નોટબુક જોઈએ, સૌપ્રથમ આપણે શું કરશું, નોટબુક એની જોશું. તો અહીંયા લખીએ નોટબુક. હવે 1 આપે છે દરેક વિદ્યાર્થી, 40 વિદ્યાર્થી છે, નંગ કેટલા આપે છે? 1 ને 1 જ, એટલે 40 × 1 એટલે 40 થાય. હવે પેન જોઈએ તો 40 વિદ્યાર્થી અને કેટલા નંગ આપે છે? 2 નંગ આપે છે, 1 વિદ્યાર્થીને 2 નંગ આપે છે, માટે 40 × 2, તો 40 કેટલા થાય? 80. તો નોટબુક કેટલી જોશે? 40, અને પેન કેટલી જોશે? 80. ત્યારબાદ હવે પ્રશ્ન 2 તમને આપવામાં આવેલ છે. પ્રશ્ન 2 માં શું કહ્યું છે કે માગ્યા મુજબ જવાબ આપો. તેમાં પહેલો પ્રશ્ન તમને કહેવામાં આવેલો છે કે એક વર્તુળની ત્રિજ્યાનું એક બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો બીજું બિંદુ ખાલી જગ્યા ઉપર હોય, તો કેના ઉપર હશે? વર્તુળ પર. અહીંયા શું લખવાનું? વર્તુળ. ત્યારબાદ બીજું છે, જો વર્તુળનો વ્યાસ 5 સેમી હોય તો ત્રિજ્યા ખાલી જગ્યા થાય, જો વ્યાસ 5 તો ત્રિજ્યા એની અડધી હોય, તો શું લખવાનું? 5 ના અડધા કરશું તો શું આવશે? 2.5, એટલે કે 5 ભાગ્યા 2 કરી લેવાનું, ખ્યાલ ન આવે તો
તો 2.5 સેમી થશે। ત્યારબાદ ત્રીજો છે, કોઈ પણ વર્તુળને ખાલી જગ્યા કેન્દ્ર હોય છે તો વર્તુળને કેટલા કેન્દ્ર હોય છે? 1। તો અહીં લખવાનું 1। ત્યારબાદ ચોથું છે, 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી ને તેનું વ્યાસનું માપ લખવાનું છે। તો તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, 3 સેમીના માપનું પરિકર ખોલવાનું। પરિકર ખોલીને આ રીતના તમારે વર્તુળ દોરવાનું રહેશે। તમારે પરિકરનો ઉપયોગ કરીને જ દોરવાનું છે, તો આ રીતના થાય વર્તુળ। ત્યારબાદ એના વ્યાસનું માપ કીધું છે, હવે ત્રિજ્યા 3 સેમીનું કીધું છે તો વ્યાસ એનથી ડબલ જ હોય એ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો। એટલે ત્રિજ્યા 3 તેના ડબલ કેટલા થાય? એટલે એને ગુણ્યા 2 તો 6 થાય। તો અહીંયા લખવાનું વ્યાસમાં 6 સેમી, વ્યાસ એનું કેટલું મળે? 6 સેમી। જો આખું આ 3 સેમીનું હોય તો અડધું છે એ 3 સેમીનું હોય તો આખું કેટલાનું થાય? 6 સેમીનું થાય। તો માટે લખવાનો વ્યાસ છે 6। પ્રશ્ન 3 આપવામાં આવેલ છે કે નીચેના પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે। તો અહીં તમને આકૃતિ આપેલી છે તો એની હદની લંબાઈ છે તે તમારે શોધવાની રહેશે। તો અહીં તમને અલગ અલગ માપ આપેલા છે લંબાઈ અને પહોળાઈમાં। તો અહીં 9 સેમી છે માટે ઉપર પણ 9 સેમી થશે, તો અહીં 9 સેમી લખવાનું। ત્યારબાદ હવે અહીં પણ 1 સેમી છે તો આ પણ 1 થાય। હવે અહીં 4 છે તો નીચે પણ 4 થશે। ત્યારબાદ હવે આ સાઈડ આખું તો કે 1 આ 2 અને 3 તો અહીં પણ 3 સેમી થાય, તો ત્યાં 3 લખવાનું। હવે શું કરવાનું છે? બધાનો સરવાળો કરવાનો છે। તો ફરી માપ લખે જેથી તમને ગણતરી કરવામાં સહેલાઈ રહે ત્યાંથી કરી શકો છો। તો હું અહીં ફરીથી માપ તમને લખું છું, અહીં 9 આવશે, ત્યારબાદ અહીં 1 આવશે, નીચે 1 હોવાથી અહીં 1 આવશે, ત્યારબાદ અહીં 4 સેમી મળશે અને અહીં આવશે 3। તો હવે ગણતરી કરવાની છે, તો ગણતરીમાં જોઈએ હવે તો 9 9 ને 1 10, 10 ને 4 14 14 ને 1 15, 15 ને 4 19, 19 ને 1 20, 20 ને 9 29, ને 29 ને 3 32। ત્યાં જવાબમાં શું આવશે? 32 સેમી। ત્યારબાદ હવે બીજી આકૃતિ છે એમાં અહીં તમને 3 સેમી આપેલ છે, તો અહીં પણ 3 જ હોય તો 3 ને 3 કેટલા થશે? 6 સેમી થશે। તો અહીં જવાબમાં શું લખીશું? 6 સેમી। ત્યારબાદ હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, ત્રીજી આકૃતિ જોઈએ તો તેમાં તમને આકૃતિ એમાં સમાયેલા ચોરસની સંખ્યા છે તે શોધવાનું કહ્યું છે। તો આકૃતિ એમાં તમારે કેટલા ચોરસ છે તે જોવાનું છે। તો અહીં તમારું 1 2 3 4, ત્યારબાદ 5 6 7 8 9, આ અડધું છે માટે નહીં આવે, 10 11 12 13, આ પણ અડધું છે એટલે 14 અને 15, તો બાકીના બધા અડધા જ છે માટે આકૃતિ એમાં કેટલા ચોરસ છે? તો કે 15। તો અહીં લખીશું આકૃતિ એમાં 15 ચોરસ છે। ત્યારબાદ આકાર બી જોઈએ તો એમાં પણ કાઉન્ટ કરીએ આપણે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, 16 17 18 19 20 21, 22 23 24 25 26 27 અને 28, બાકી બધા અડધા છે માટે કેટલા થયા આકૃતિ બીમાં? 28। તો અહીં આન્સરમાં લખીશું 28। ત્યારબાદ હવે પ્રશ્ન 4 જોઈએ, તેમાં પણ આકૃતિ આપેલી છે તો અહીં એક સાઈડનું માપ ચોરસમાં 1 સેમી છે તો દરેક સાઈડનું માપ 1 સેમી હોય જ, તો અહીં પણ 1 સેમી, અહીં 1 સેમી થશે, ત્યારબાદ અહીં પણ 1 સેમી જ થશે। દરેક સાઈડનું માપ છે આપણે 1 1 સેમી છે તે ગણવાનું રહેશે। આ રીતના દરેક બાજુનું માપ છે તે 1 સેમી થશે।
તો હવે જોઈએ કેટલું થયું, આ બધે એક એક સેમી જોયું હતા, એક બે અહીંયા આ સાઈડનું, ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર, તો કેટલા સેમી થયું? બાર. તો અહીંયા લખવાનું કે બાર સેમી. ત્યારબાદ હવે પાંચમો પ્રશ્ન જોઈએ તો શું કહે છે કે આપેલ ચોરસમાં એક સેન્ટીમીટરના માપના કેટલા ચોરસ સમાય. હવે અહીંયા આપેલ ચોરસ છે તો તમને ચોરસ આપી દીધું, તો આપણે ડ્રો કરીએ તો ખ્યાલ આવી જશે. તો આ રીતના ડ્રો થશે તો આપણે ખાના છે તે પૂર્ણ જ કરવાના છે. તો આ રીતના તમારે તમારે સ્કેલની મદદથી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેથી તમારા માપ છે એ સીધા જ આવશે. હવે કાઉન્ટ કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ, તો કેટલા ચોરસ સમાણા? સોળ. તો અહીંયા લખીશું સોળ ચોરસ. ત્યારબાદ હવે પછીનો પ્રશ્ન છે કે ચોથો પ્રશ્ન, પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરવાના છે. હવે પેટર્ન જોવાનું, તો દસ અ, વીસ બ અને ત્રીસ ક છે, તો હવે ચાલીસ આવશે. તો શું કરવાનું? ચાલીસ ચાલીસ ડ અને પચાસ ઈ, આ રીતના થશે. ત્યાર પછી તમને અહીંયા પંખો આપવામાં આવે છે, એમાં પહેલામાં પહેલું પાખ્યું છે, ત્યારબાદ બે પાખ્યા છે, ત્યારબાદ ત્રણ પાખ્યા છે, તો હવે કેટલા? ચાર પાખ્યા આવશે. પંખાના ચાર પાખ્યા હોય છે, તો આ રીતના તમારે ડ્રો કરવાનું. આ રીતના આમ ડ્રો કરવાનું થશે. તો અહીં તમારી આ એક પેટર્ન પૂર્ણ થઈ. હવે ચાર પાખિયા થઈ ગયા તો પાંચ તો હોય જ નહીં હવે પંખાને, તો ફરીથી શું કરશું? એક પાખિયું દોરશું. તો માટે આવી રીતના બીજી ખાલી જગ્યા તમારે એક પાખિયું છે તે દોરવાનું રહેશે. ત્યાર પછીની આગળની પેટર્ન જોઈએ, તો ત્રીજા પ્રશ્નમાં એ બી બી એ કયું છે, તો હવે પછી શું આવશે? તો એ આપણે બી આવે, એ બી બી, હવે એ પછી પાછું શું આવે? બી. માટે બી લખીશું અને બીજી ખાલી જગ્યામાં પણ બી લખીશું. ત્યાર પછીનું હવે શું કહ્યું છે? ગોળમાં વર્તુળમાં તમને બે કહ્યા છે, ત્રિકોણમાં ચાર કહ્યા છે અને ચોરસમાં છ કીધા છે, તો હવે પાછું વર્તુળ જ આવશે. તો વર્તુળ કરવાનું. હવે આ વર્તુળ એમાં શું લખવાનું રહેશે? આઠ. તો આ રીતના થશે. ત્યારબાદ હવે શું આવે? વર્તુળ થયું, હવે શું આવશે? ત્રિકોણ આવશે. તો આ રીતના ત્રિકોણ કરી અને દસ લખવાય. બે બેનો તમારે ડિફરન્સ છે એટલે બે ચાર છ આઠ અને દસ. ત્યાર પછીની પેટર્ન જોઈએ, તેમાં પણ ખૂણા છે એ ઉપર નીચે આડા એવી રીતના ચેન્જ કરવામાં આવેલા છે. તો એ પેટર્ન મુજબ આપણે જોઈએ તો હવે આ સાઈડ છે પહેલાં આમાં ઉપર આવે છે ખૂણો, ત્યારબાદ આ બાજુમાં આવે છે, ત્યારબાદ નીચે આવે છે. તો હવે આ સાઈડ આવશે જમ ડાબી તરફ, તો ડાબી તરફ ખૂણો રાખવાનો આ રીતના. ત્યારબાદ આ પેટર્ન દોરવાની રહેશે. હવે ડાબી તરફ પણ રહી ગયો, તો હવે ક્યાં પાછું કઈ રીતના આવશે? ઉપરની સાઈડમાં આવે ખૂણો, તો આ રીતના બીજી ખાલી જગ્યામાં ઉપરની બાજુએ દોરવાનો રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન પાંચ છે કે એક શાળાના બાળકોને પસંદ પ્રાણીઓનું કોષ્ટક આપેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે. તો પસંદ કરેલ પ્રાણીઓ ક્યાં ક્યાં છે? વાઘ, સિંહ, જીરાફ. તો વાઘ છે એ કેટલા બાળકોએ પસંદ કર્યો? તો પિસ્તાલીસ બાળકોએ વાઘને પસંદ કરેલ છે, પંદર બાળકોએ સિંહને પસંદ કરેલ છે અને પંદર બીજા બાળકો છે એણે જીરાફને પસંદ કરેલ છે.
હવે એમાં તમને પ્રશ્ન પહેલો પૂછવામાં આવ્યો છે તો કુલ કેટલા બાળકો છે, તો અહીં તમને બાળકોની સંખ્યા આપી દીધેલી છે. તો અહીં સંખ્યા આપણે જોઈએ તો 5 ને 5 10 ને 5 15 થાય, એટલે 15 નો 5 વધી 1, 4 ને 1 5 ને 1 6 ને 1 7, તો કેટલા થયા? 75. તો કુલ બાળકો કેટલા થશે? 75. ત્યારબાદ કયા પ્રાણીઓ બાળકોને સરખા પસંદ છે? તો 15 15 વિદ્યાર્થી છે જો, જે સિંહ અને જીરાફને પસંદ કરે, બે સરખા જ બાળકો છે બેયનામાં, તો સિંહ અને જીરાફ એ 15 15 બાળકોને પસંદ છે, માટે જવાબમાં આવશે સિંહ અને જીરાફ. પછી છે વાઘ પસંદ કરતા બાળકો કેટલા વધારે છે? તો સિંહ અને વાઘનું કીધું છે તો વાઘમાં 45 છે અને સિંહમાં કેટલા છે? 15. તો હવે 5માં શું કરવાનું એની બાદબાકી? તો 5માંથી 5 જશે તો 0 અને 4માંથી 1 જશે તો 3. તો 30 બાળકો છે તે વાઘમાં વધારે પસંદ કરે છે, તો માટે શું લખવાનું? 30. જવાબમાં આવશે 30. પછી એના પછીનો પ્રશ્ન, સિંહ અને જીરાફ પસંદ કરતા કુલ બાળકોની સંખ્યા કેટલી? હવે સિંહ અને જીરાફનું જોવાનું, તો સિંહ 15 છે અને જીરાફે 15 છે, તો બંનેનો સરવાળો કરવાનો. તો 5 ને 5 10 નો 0 વધી 1, 1 ને 1 2 ને 1 3, તો કુલ કેટલા થયા? સિંહ અને જીરાફ જોવાવાળા બાળકો 30. તો જવાબમાં લખીશું 30. ત્યારબાદ પ્રશ્ન 5 કે કુલ બાળકોમાંથી વાઘ પસંદ કરતા બાળકોનું પ્રમાણ કેટલું છે? હવે કુલ બાળકો કેટલા હતા? 75. કુલ બાળકો 75 અને વાઘ પસંદ કરનાર 45 હતા, તો શું કરવાનું? હવે 45 ના છેદમાં 75 આમ લખાય, કુલ બાળકો નીચે અને વાઘ પસંદ કરનાર છે ઉપર આવશે. હવે છેદ ઉડાડીએ તો બંને એક જ ઘડિયામાં આવે છે, 15 13 45 અને 15 5 75. 15 15 ઉડી ગયા, તો વધ્યું શું? 3 ના છેદમાં 5, તો જવાબમાં શું આવે? 3 5 માઉસ. એટલે અહીં તમારે જવાબમાં આવશે 3 5 માઉસ. તો વાઘ પસંદ કરનાર બાળકોનું પ્રમાણ કેટલું થયું? 3 5 માઉસ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 5નું વિષય ગણિતનું સામાયિક મૂલ્યાંકન કસોટી પેપર, જે આપણે સોલ્યુશન કર્યું. થેન્ક યુ.